21મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની હોવાથી કચ્છમાં પણ વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ તેજ બનાવી દેવામાં આવ્યો છે. આ વખતે 4,60,000 કચ્છીઓ 18 યોગાસન કરશે. 21મી જૂન 2015થી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો હતો. સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ 21મીએ વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની છે. આ વખતે 4,60,000 લોકો યોગાભ્યાસ કરે તેવું આયોજન કરાયું છે. ગત વર્ષે 4,50,000 લોકોના ટાર્ગેટ સામે 4,33,000 લોકો જોડાયા હતા. 45 મિનિટના કાર્યક્રમમાં 18 યોગાસન કરવામાં આવશે અને તેમાં શીર્ષાસનનો ઉમેરો થાય તેવી પણ શક્યતાઓ છે. કચ્છમાં 2,310 કેન્દ્રો પર યોગ દિનની ઉજવણી કરવામાં આવશે, જેમાં જિલ્લા કક્ષાએ 5 તેમજ કચ્છના 10 તાલુકાઓમાં 20 જગ્યાએ તાલુકા કક્ષાનું આયોજન અને 6 નગરપાલિકા વિસ્તારમાં 12 જગ્યાએ યોગ દિનની ઉજવણી થવાની છે. ઉપરાંત શાળા કોલેજો સંસ્થાઓ કચ્છની તમામ જેલો કંપનીઓ અને માંડવી બીચ પર યોગ દિન ઉજવવામાં આવશે. આ વખતે ટોટલ આપણા કચ્છ જિલ્લાની અંદર 2,310 સ્થળો નક્કી કરેલા છે. એની અંદર જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ છે, બીજા તમામ સ્કૂલો, ખાનગી સ્કૂલો, પછી છે ગવર્મેન્ટ છે, એના સિવાય સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, પછી કોલેજો છે, પછી તમામ જેલો, અને એના સિવાય જ્યાં આપણા બગીચા હોય, જ્યાં દરરોજ સવારના વોકિંગ ટ્રેક હોય અથવા તો સવારના જે બધા વોક કરતા હોય તે જગ્યાએ છે. અને આપણે જિલ્લા કક્ષાએ 2 સ્થળો છે, આવા 5 સ્થળ મુખ્ય, અને દરેક તાલુકામાં 2 સ્થળ અને દરેક નગરપાલિકામાં 2, એમ કરીને મુખ્ય 37 સ્થળો ઉપર આપણા યોગ થવાના છે. અને આ જે યોગ છે એ 45 મિનિટનો આપણો કાર્યક્રમ છે, રેગ્યુલર જે થાય છે એ રીતે. ગયા વખતે આપણે કચ્છ જિલ્લાની અંદર 4,33,000 યોગ આમાં લોકો જોડાયા હતા, અને આ વખતે આપણો જે ટાર્ગેટ છે 4,60,000નો જે ટાર્ગેટ છે, વાંધો લગભગ વખતે થઈ જશે એટલો. અને વધારે વધારે જેમ આ 4થો વિશ્વ યોગ દિવસ છે અને વધારે વધારે લોકો એનામાં ઇન્ટરેસ્ટ ધરાવે છે, એટલે આપણે આશા આ વખતે થઈ જશે એવું. યોગમાં તો આ વખતે નવું તો કંઈ નથી, દર વખતે જે યોગ આપણે ચાલન ક્રિયા છે, પછી શ્વાસોશ્વાસનની ક્રિયા છે, એના સિવાય જે આપણે બેઠકના જે છે, પીઠ ઉપર સુવાના જે આસનો છે એ રેગ્યુલર છે. એના સિવાય કદાચ આ વખતે શીર્ષાસન છે કે આપણે એને મેન યોગ તરીકે આપણે લઈ શકીએ, યોગ મુદ્રામાં લઈ શકીએ, તો કદાચ એ પણ હોઈ શકે એના સિવાય.